ત્યારે પરિવાર સતત તેમના પુત્રને સલાહ આપી રહ્યા છે ટોરેન્ટોમાં થઈ રહેલા ભારતીય તહેવારોની ઉજવણીમાં ન જવા માટે પુત્રને પરિવાર સલાહ આપી રહ્યો છે ભારત અને કેનેડાના જે રાજકીય વ્યવહારો છે તેમાં ગરમાવો જોવા મળી રહ્યો છે રાજકીય વ્યવહારો બાદ છે તે ક્યાંક ને ક્યાંક રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતમાં રહેતા જે ગુજરાતીઓ કેનેડામાં રહે છે તેમને જે છે તે ચિંતા વધારે છે ત્યારે રાજકોટનો શાહ પરિવાર આપણી સાથે છે તેમનો દીકરો છે તે છેલ્લા છ મહિનાથી આ કેનેડા અભ્યાસ અર્થે ગયેલો છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ વણસતા તેમને હાલાકીનો જે છે તે સામનો કરવો પડી રહ્યો છે મયુરભાઈ આપણી સાથે છે મયુરભાઈ આપનો સન છેલ્લા ઘણા સમયથી કેનેડા છે કેવી સ્થિતિ છે ત્યાંની ખાસ તો આપનો સન આપણી સાથે વાત કરતો હોય છે શું ત્યાંની સ્થિતિ કહેતો હોય છે વર્તમાન સ્થિતિમાં આપણે જે અહીંયા છ સાત દિવસથી જે સોશિયલ મીડિયામાં પેપરમાં નેશનલ ન્યૂઝમાં ચાલી રહ્યું છે તેનાથી સતર સદંતર વિપરીત સ્થિતિ ત્યાં છે જ્યારે આપણે આપણા સુપુત્ર સાથે વાત કરીએ છીએ તો તે લોકો સાવ નોર્મલ સ્થિતિમાં તેવું લાગે છે પરંતુ તેમ છતાં અમે તે લોકોને એટલું જ કહીએ છીએ કે સાવધાન રહો અને બિનજરૂરી ક્યાંય મુસાફરી કે પ્રવાસ ટાળો કારણ કે વર્તમાનમાં ગણપતિનો મહોત્સવ ત્યાં ચાલુ છે દસ દિવસ પંદર દિવસ પછી નોરતા આવશે નવરાત્રિ આવશે લોકોએ ત્યાં પાસ લઈ લીધા છે પરંતુ અમે બધાને જ ફોન કરી કરીને વિનંતી કરીએ છીએ જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે નોર્મલ ન થાય બંને દેશો દ્વિપક્ષીય વાર્તાલાપ ન કરી લે ત્યાં સુધી બધે મુસાફરી ટાળે જેથી અહીંયા ભારતમાં વસતા તેઓના માતા પિતાને સગાવાળાને બિનજરૂરી ચિંતા ન રહે અમે જ્યારે તે લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે તે લોકો નોર્મલ સ્થિતિમાં હોય છે અને કંઈ જ નથી કંઈ જ નથી એવી વાત કરે છે પરંતુ આટલો ઉહાપો જોતાં કોઈપણ જાતની ધમાલ સમસ્યા નકારી ન શકાય ખાસ તો જ્યારે ગુજરાતી પરિવાર હોય કે સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર હોય આવી રીતના સ્થિતિ સર્જાય છે ત્યારે પોતાના પરિવારજનની તો ચિંતા જ રહે છે ક્યાંક ને ક્યાંક આર્થિક સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક વધુ મુશ્કેલી થતી હોય છે શું સૌ પ્રથમ તો કોઈ પણ વિદ્યાર્થીએ જ્યારે ગુજરાત છોડવું હોય અને કેનેડા જવું હોય ત્યારે એને ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ લાખ જોઈ છે બે વર્ષનો જે કોર્સ હોય તે આ રકમ વગર શક્ય નથી પંચાવન ટકા પરિવારો એજ્યુકેશન લોન લઈને મોકલે છે જે એક સનાતન સત્ય છે અને તેમ ઉપરાંત તે વિદ્યાર્થીએ પોતાના સ્થાનિક સ્થિતિ શહેરમાં પ્ર પર પ્રતિ સપ્તાહ વીસ કલાક કામ કરવું પડે છે એના વગર તેનું ગુજરાન ત્યાં શક્ય નથી કારણ કે તે ઘરના ભાડા પણ બહુ ઊંચા હોય છે ખાવું પીવું પણ થોડું મોંઘું હોય છે દરેક વિદ્યાર્થી પોતે ઘરે બનાવી શકતો નથી માટે માસિક પાસઠ સિત્તેર હજારનો સામાન્ય ખર્ચો ત્યાં હોય છે જે વિદ્યાર્થી પોતે પ્રતિ સપ્તાહ વીસ કલાક કામ કરી તે હોટલમાં છે પેટ્રોલ પંપમાં છે નાની મોબાઈલ દુકાનમાં છે કે ગમે તે કામ કરી અને તે કાર્ય કરવું પડે છે પરંતુ જો તે લોકોને પાછું આવવાનું કાંઈ પણ કોઈ ભગવાનનો કરે કાંઈ પણ નેગેટિવનેસ થાય તો સૌથી મોટી વિકટ સ્થિતિ તે પરિવારના માં માથે આવી જશે કારણ કે લોનની રીપે કરવું તે મોટો પ્રશ્ન રહે છે ચોક્કસ જે વિદ્યાર્થી છે તેમને માતા સાથે વાત કરશું ખાસ તો એક માતા છો કેવી ચિંતા આપને રહે છે સતત જે સમાચારો આવતા હોય છે સતત જે મીડિયાઓમાં આવતું હોય છે આપને કેવી ચિંતા રહે છે હા એક મતલબ પેરેન્ટ્સ તરીકે આપણને બાળકની ચિંતા રહે છે એક તો આટલા બધા દૂર ગયો હોય કેટલા કિલોમીટર દૂર અને પછી આપણે એને કંઈક મતલબ સપોર્ટ ન કરી શકે અહીંયા બેઠા તો એ જ્યારે એકલો હોય અને આવા બધા ન્યૂઝ વાંચીએ પેપરમાં અને ટીવીમાં જોઈએ ત્યારે ઘણું ટેન્શન રહે કે ભાઈ હવે આગળ કાંઈક વધારે સ્થિતિ બગડે નહીં તો સારી વાત છે અને છોકરાઓને જે બી સ્ટુડન્ટ ગયા છે જે બી ઇન્ડિયન ત્યાં રહી છે એ લોકો બધાય સુરક્ષિત રહે સેફ રહે અને પ્રોબ્લેમ મોટો ન થાય એવું જ ઈચ્છીએ કેટલો સમય આપણા સન સાથે વાત કરતા આવશો દિવસમાં એકવાર કેટલી વખત એ આપનો કોન્ટેક કરતો હોય હા એકવાર વાત થઈ જાય એની સાથે પછી તો એને ભણવાનું ને બધું હોય એનું કામ હોય ત્યાંનું એટલે વર્કિંગ અવર્સ હોય એટલે વાત ન કરી શકે પણ એકવાર બધા સાથે વાત થઈ જાય દિવસમાં ખાસ જ્યારે એમની સાથે કોન્ટેક્ટ થાય કઈ પ્રકારની સૂચનાઓ આપતા હોય છે કઈ ચિંતા આપણે હા બસ એ જ કહીએ કે બહુ જ્યાં ભીડભાડવાળો એરિયા હોય અથવા કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કાંઈ પણ સંવેદનશીલ કહી શકે એવા એરિયામાં ન જાતો એવું જવા એવી જગ્યાએ જવાનું ટાળજો એવું કહીએ આપણે એને બને એટલું ઘરમાં રહી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો કહી શકાય કે રાજકોટનો શાહ પરિવાર છે તે ભારત અને કેનેડાના જે રાજકીય સંબંધો બગડતા કંઈક ને ક્યાંક રાજકોટનો પરિવાર ચિંતામાં મુકાયો છે અને સતત પરિવાર છે તે પોતાના પુત્ર સાથે કોન્ટેકમાં રહી અને જરૂરી સૂચનાઓ આપે છે ખાસ કરીને જ્યારે ત્યાં મહોત્સવોની ઉજવણી થઈ રહી છે ભારતીય મહોત્સવની ઉજવણીમાં ન જવા સાથે અનેક જે કહી શકાય કે પરિવાર છે તે પણ હાલ કંઈક ને ક્યાંક ચિંતામાં હોય તેવો માહોલ અહીં તેમના ઘરમાં હાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન કેતન યા સાથે શુભમ ભટ્ટ રાજકોટ ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર